આમ જોવા જઈએ તો સૌથી વધારે શાંતિ આપણને ક્યારે મળે? જ્યારે ન્યૂઝમાં કોઈ કોવિડની વાતો ના કરતા હોય ને ત્યારે. પણ અત્યાર પાછી કોવિડની વાતો થવા લાગી છે ન્યૂઝમાં ચારે બાજુ, ને એમાં બી આપેલો એક્સી વેરિયન્ટ જે નવો આવ્યો છે ને એની વાતો થવા લાગી છે. તો શું છે આ એક્સી અને શું કોવિડ પાછો આવી રહ્યો છે એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. VTV ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલાં જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. આજે આપણે વાત કરવાના છે કે શું કોવિડનું કમબેક થઈ રહ્યું છે. આ એક કમબેક છે જે આપણને નથી જોતું ભાઈ. તો સૌથી પહેલાં વાત કરીએ, જે બધા લોકો વાત કરી રહ્યા છે XE વેરિયન્ટ. XE વેરિયન્ટ છે શું? તો WHOના કહેવા પ્રમાણે જે કોવિડનો વેરિયન્ટ હતો ઓમિક્રોન, એ ઓમિક્રોનમાં પણ અલગ અલગ વેરિયન્ટ્સ આવ્યા. એ વેરિયન્ટમાં એક હતો BA.1, બીજો હતો BA.2. તો BA.1 અને BA.2 એ બંને ભેગા થઈને મ્યુટેટ થઈને જે નવો વેરિયન્ટ નીકળ્યો છે એને કહેવાય છે XE વેરિયન્ટ. આ અત્યાર સુધીનો સૌથી ટ્રાન્સમિસેબલ વેરિયન્ટ છે કોવિડનો, જે છેલ્લા BA.2 કરતાં પણ 10% વધારે ટ્રાન્સમિસેબલ છે, એટલે ચેપી સૌથી વધારે છે આ વેરિયન્ટ. સિમ્ટમ્સ શું છે આના? તો ફટીગ એટલે કે થાક લાગવો, લેથાર્જી એટલે કંઈ કરવાનું મન ના થવું, તાવ આવવો, માથું દુખવું, આખું શરીર તૂટવું, કે પછી આમ હૃદયના ધબકારા બહુ જ ફાસ્ટ થઈ જાય, આપણને એવું લાગે કે આ ધબકારા કેમ આટલા ફાસ્ટ થઈ ગયા છે, એને પાલ્પિટેશન્સ કહેવાય, એ થવું. હવે આ XE વેરિયન્ટ જે UKમાં જાન્યુઆરીથી છે, યુરોપના ઘણા બધા દેશોમાં છે, ભારતમાં આવ્યું કે નહીં? તો તમે સાંભળ્યું જ હશે, ગુજરાતમાં જ 9 એપ્રિલના દિવસે એક 60 વર્ષના વ્યક્તિમાં XE વેરિયન્ટ મળ્યું હતું. પણ એના લીધે બહુ જ મોટો કેસમાં ફરક નથી જોવામાં મળ્યો. આપણે છેલ્લા 3 દિવસના કેસ જોઈએ ને ગુજરાતના, તો જે 10ની નીચેનો આંકડો હતો 3 દિવસ પહેલાં સુધી, એ આંકડો ડબલ તો થઈ ગયો છે, એટલે ડબલ કેસીસ થઈ ગયા છે ગુજરાતમાં. પણ તો એ 20-30ની આજુબાજુ આંકડો આવી રહ્યો છે, એટલે હવે આપણે એટલું ધ્યાન રાખવાનું કે આ અહીંયાથી ડબલ ના થવો જોઈએ બોસ. ભારતની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 861 નવા કેસ આવ્યા હતા. ભારતમાં એક્ટિવ કેસીસ 11,000ની આજુબાજુ આજે પણ છે. પછી દુનિયાના કેસીસ કહું તો દુનિયામાં તો કેસીસ હવે ડિક્લાઇન થઈ રહ્યા છે, ઓછા કેસીસ આવવા લાગ્યા છે, ચાર્ટમાં પણ આપણને દેખાશે. પણ ચાઇનામાં કેસીસ વધી રહ્યા છે. ચાઇનામાં એવી ઘણી બધી વિડીયોઝ ઓનલાઈન સોશિયલ મીડિયા શેરિંગ પ્લેટફોર્મ ઉપર આવી રહી છે, જેમાં આપણને દેખાય છે કે ચાઇનામાં શેંઘાઈ, જેમાં લોકડાઉન કરેલું છે, શેંઘાઈના લોકો ચીસો પાડતા હોય રાત્રે કે અમને બહાર કાઢો, અમારી જોડે ખાવા પીવાના સાધનો નથી, ખાવા પીવાની વસ્તુઓ નથી. એટલું જ નહીં, ત્યાં ઘણા બધા એવા વિડીયોઝ પણ વાયરલ થયા છે કે ડ્રોનથી લોકોની ઉપર ધ્યાન રાખવામાં આવે છે કે લોકો પાલન કરે છે કે નહીં, અને ચાઇનીઝ આર્મી શેંઘાઈમાં ઉતરી ગઈ છે લોકોને લોકડાઉનનું પાલન કરાવવા માટે, એવા પણ વિડીયોઝ સામે આવ્યા છે. ચાઇનાના ગ્વોંગઝાઉમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સની એન્ટ્રીમાં પણ બેન લગાડી દીધો છે. અત્યારે ચાઇના એટલું સ્ટ્રિક્ટ થઈ ગયું છે અને કોવિડ ત્યાં એવું ફાટી નીકળ્યું છે. પણ આ બધું જોતા આપણને તો એટલું જ લાગે છે કે જે લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે કે પછી બૂસ્ટર ડોઝ લઈ લીધા છે, એ લોકો તો સેફ રહેશે જ, એમને સિવિયર કોવિડ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. પણ જો અગર એવા કોઈ વ્યક્તિ છે જે વ્યક્તિઓ હજુ પણ કોમોર્બિડિટીઝવાળા છે, કે પછી એમના ઘરમાં બાળકો છે જેમને હજુ રસી નથી મળી, એમણે હજુ પણ સાચવવાની જરૂરત છે, કારણ કે કોરોના વાયરસ હજુ પત્યો નથી. આજના એપિસોડની માહિતી પછી XE વેરિયન્ટ શું છે એ તો તમને ખબર પડી ગઈ હશે, કોવિડ શું ચાલી રહ્યો છે, ક્યાં ક્યાં ફેલાઈ રહ્યો છે એ બી ખબર પડી ગઈ હશે. બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVગુજરાતી.com પર. આપણે ફરી મળીશું.